हेलो मित्रों, प्लस वन ना यूट्यूब ना वीडियोस में आपनो स्वागत छे। मारो नाम छे निकेत शाह। दोस्तों, सोलर पैनल जे छे ए तमे बधी जगह आजकल जोवा मळतो होय छे। कोई पण मोटी मोटी सोसायटी में जाओ अथवा तो कोई नाना गामडा में पण जशो तो तमने सोलर पैनल बधी जगह नजर आवशे। तो बेसिकली सोलर पैनल जे छे आजकल एनी डिमांड बहु वधी रही छे, केम के रिन्यूअल एनर्जी छे। एक बार लगाड़ी दीधुं तो 25 साल सुधी जोवानुं भूली जाओ। एने खाली थोड़ुं घणुं मेंटेनन्स जोईए, एटला माटे एनी दिवसे दिवसे डिमांड वधी रही छे। तो बेसिकली अगर તમે જોશો તો તમે કહેશો કે યાર આમાં બહુ બધા પ્રોબ્લેમ આવે છે। બેસિક પ્રોબ્લેમની અગર મેં વાત કરું છે, તમને આમતોર પર બધા લોકો કહેતા હશે કે ચલો આપણે ઉનાળામાં તો શિયાળામાં ચાલી જાય, પણ વરસાદની સિઝનમાં શું? બેસિકલી વરસાદની સિઝનમાં એવું હોય છે કે વાદળા બહુ આવી ગયા તો તમારું સોલાર પેનલ નકામા થઈ ગયા, પણ એવું નથી, બેફિકર રહો। કેમ કે આજે હું તમને જે ટેકનોલોજીથી અવગત કરવાનો છું એ બહુ જ બહેતરીન ટેકનોલોજી છે, જે સોલાર પેનલમાં અગર વાદળા પણ હશે તો પણ ઇલેક્ટ્રિસિટી બનાવી શકશે। પહેલા તો આપણે શરૂઆત કરીએ કે સોલાર પેનલ જે છે એના 3 પ્રકાર હોય છે। એક છે પોલીક્રિસ્ટલિંગ, જે તમારી સ્ક્રીનમાં દેખાય છે પોલીક્રિસ્ટલિંગ છે। બીજું છે મોનોક્રિસ્ટલિંગ, અને જે ત્રીજું આજે નવું આવ્યું છે એ છે મોનો PERC। સૌથી પહેલા પોલીક્રિસ્ટલિંગની વાત કરીએ તો બેસિકલી પોલીક્રિસ્ટલિંગ જે છે એમાં જે સેલ્સ હોય છે એમાં આ તમે જોશો કે બ્લુ કલરમાં નીચે ચમકદાર હિસ્સા કંઈક દેખાય છે, બરાબર છે? તો આ ચમકદાર હિસ્સા કેવી રીતે બનેલા છે? તો સિલિકોનના જે નાના નાના ટુકડા હોય ને એને પીગાડીને આ સેલ બનાવેલો છે, એટલે આને કહેવાય છે પોલીક્રિસ્ટલિંગ। આની એફિશિયન્સી થોડીક ઓછી હોય છે, આની એફિશિયન્સીની અગર વાત કરું તો લગભગ 11-16% આસપાસ તમે આની એફિશિયન્સી પકડી શકો કે પોલીક્રિસ્ટલિંગની છે। આનો હજી એક પ્રોબ્લેમ છે પોલીક્રિસ્ટલિંગમાં કે અગર માન લો ઉનાળાની મોસમમાં બહુ જ વધારે ગરમી હોય, 40 ડિગ્રી સમજો ટેમ્પરેચર થઈ ગયું, તો આની જે કાર્યક્ષમતા છે હજી ઓછી થઈ શકે છે, એફિશિયન્સી આની હજી ઓછી થઈ શકે છે। તો બેસિકલી એટલે પોલીક્રિસ્ટલિંગ ઇકોનોમિકલ છે, એટલે સસ્તું મળે છે, પણ એટલું તમને કારીગર જેટલું આમ હોવું જોઈએ, જેટલું આઉટપુટ મળવું જોઈએ એટલું નહીં મળી શકે। એના પછી વાત કરીએ આવે છે મોનોક્રિસ્ટલિંગ। બેસિકલી મોનોક્રિસ્ટલિંગ હવે આઉટડેટેડ થઈ ગયું છે, પણ આની ટેકનોલોજી બહુ શાનદાર હતી। આ પણ સિલિકોનથી જ બને છે, સિલિકોનના વેફર્સના પરફેક્ટ એક એક ટુકડા કરીને આ સેલ બનાવેલો હોય છે। તમે જોશો આમાં કોઈ ચમકદાર હિસ્સા નથી, આ પૂરું કાળું છે, જ્યારે કે પોલીક્રિસ્ટલિંગમાં ચમકદાર હિસ્સા હતો આમાં કાળું હોવાનું રીઝન એમ છે, એક જ સિલિકોનના ઈંટમાંથી એના ટુકડા કરેલા છે, એટલા માટે આ આખું કાળું દેખાય છે। અને આની એફિશિયન્સી તમે જોશો ને તો 15-19% સુધીની આની એફિશિયન્સી આપણને મળી શકે છે, એટલે કે ઓછા પૈસામાં વધારે કામ તમે આમાંથી નીકાળી શકો છો। આની એફિશિયન્સી વધારે એટલે કાર્યક્ષમતા એની વધારે છે, અને પોલીક્રિસ્ટલિંગથી વધારે થોડુંક મોંઘું જરૂર છે, પણ એ એફિશિયન્સીના મામલામાં અગર તમે લેવા જાઓ તો બહુ સારું આ કામ કરે છે। પણ મેં જેમ તમે કીધું કે હવે આઉટડેટેડ થઈ ગયું છે, તો આની જગ્યાએ નવી ટેકનોલોજી આવી ગઈ છે જે કે મોનો PERC। તો મોનો PERC શું છે? તો પેસિવેટેડ એમેટર એન્ડ રેયર સેલ। તો બેસિકલી આ એવું હોય છે કે આ સેલની વાત કરીએ સૌથી પહેલાં તો મોનો ક્રિસ્ટલિંગની, તો જો આમાં કેવી રીતના હોય છે કે જ્યારે સૂરજની રોશની એના પર પડે તો તમે જોશો કે અમુક જે કિરણો છે એમાં લઈ લે છે, પણ બીજા જે છે બાયપાસ થઈ ગયા છે, એમાંથી છેદીને એનાથી સૂરજના કિરણો બહાર નીકળી ગયા છે। તો આ કિરણોને પણ રિફ્લેક્ટ કરીને પાછું સોલર સેલમાં નાખવાનું જે કામ કરે છે એ છે મોનો PERC। એમાં તમે જોશો આ નીચે કેમિકલના રિફ્લેક્ટર્સ લગાયેલા છે। આ શું થશે કે જ્યારે સોલર સેલમાં ઉપર રોશની આવશે એટલે સૂરજના કિરણો પડશે, જે કિરણો નીચે બાયપાસ થઈને નીચે જતા હોય છે એને રિફ્લેક્ટ કરીને પાછું સોલર સેલમાં નાખવાનું જે કામ કરે છે એ આ કરે છે, એટલે આને કહેવાય છે મોનો PERC। ઓકે, તો આ એક ટેકનોલોજીનો ફાયદો છે, એટલે આનાથી શું થશે કે જેની એફિશિયન્સી જે છે, જે પોલીક્રિસ્ટલિંગની એફિશિયન્સી મેં તમને કીધું કે ભાઈ 11-15% યા 17%ની આસપાસ, સમજો મોનોક્રિસ્ટલિંગની 17-19% આસપાસ, આની જે એફિશિયન્સી 19-25% કંપની કહે છે, પણ હું તો તમને કહું છું ભાઈ 21% પણ થાય ને તો કોઈ વાંધો નહીં, તો 21% આસપાસ આની એફિશિયન્સી આપણને મળી શકે છે। આ છે મોનો PERC ટેકનોલોજી। તો આગળ હવે તમને શું કરું છું, આની આખી ડિટેલ તમને સમજાવું કે આનું કેવી રીતના છે। આજે મેં પેનલ જે લીધું છે એ લ્યુમિનસ કંપનીનું લીધું છે, મોનો PERC નું 395 વેટનું આ પેનલ છે। તો હવે આપણે જાણીએ કે આની અંદર શું ફાયદા છે, શું નુકસાન છે, અને બીજી વસ્તુ કે કંપની આપણને 25 વર્ષની વોરંટી આપી રહી છે, 12 વર્ષની આપણને વોરંટી અને બીજા 25 વર્ષની આપણને પરફોર્મન્સ વોરંટી આપી રહી છે, એટલે 25 વર્ષ સુધી લગાડી દે પછી ટેન્શન જ નહીં। તો ચલો આપણે પહેલા એડવાન્ટેજ જોઈ લઈએ, આમાં શું પેનલમાં ફાયદા છે એ હિસાબે આપણે આગળ વધીએ, ઠીક છે? સોલર પેનલ તમને દેખાય છે મોનો PERC નું પેનલ છે, જે કે તમે જોશો કે એના જે સ્ક્વેર્સ છે એકદમ નજીક છે બધા સોલર સેલ્સના, બરાબર છે? જ્યારે કે મોનો ક્રિસ્ટલિંગ અને પોલીક્રિસ્ટલિંગ નો અગર તમે પેનલ જોશો તો એમાં વચ્ચે તમને ગેપિંગ નજર આવશે। આ જો તમને બિલકુલ ગેપિંગ નથી, જ્યારે કે આમાં તમને ગેપિંગ નજર આવશે, આ ખાસિયત છે મોનો ક્રિસ્ટલિંગ અને મોનો PERC નું।
બીજું તમે જોઈ શકો છો બહુ સરસ રીતે કંપનીએ પેકિંગ કરીને આપણને આપે છે. અને આ જે પેનલ છે એનટીપીઆઈડી ટેકનોલોજીથી બનેલું છે. એનટીપીઆઈડી ટેકનોલોજીનો મતલબ એમ છે કે એમાં જે કરંટ લોસીસ હોય છે બહુ ઓછા હોય છે, અને કરંટ લોસીસ ઓછા હશે તો આપણને પરફોર્મન્સ બહુ સરસ મળી શકશે કે આઉટપુટ એટલે બહુ સારું મળી શકે છે. સિવાય બીઆઈ સર્ટિફિકેશન છે. બીઆઈ સર્ટિફિકેશનનો મતલબ શું છે, જે ઇન્ડસ્ટ્રી લેવલ પર જે ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય છે એમાં આઈએસઆઈ સર્ટિફિકેશન ગવર્મેન્ટ તરફથી મળવામાં આવે છે, જ્યારે કે સોલાર્સ વાળા લોકો માટે બીએસઆઈ સર્ટિફિકેશન જે ગવર્મેન્ટ તરફથી મળે છે. એના સિવાય આના જે તરફના જે કોર્નર છે પ્રોટેક્ટેડ છે, જેનાથી ટ્રાન્સપોર્ટેશન વખતે જે ડેમેજ થવાના ચાન્સીસ છે બહુ જ ઓછા થઈ ગયા છે, નાની બરાબર થઈ ગયા છે. આ ઇન્સ્ટોલેશન આપણે એકવાર આપણે લગાડી દઈએ રૂફટોપ પર, એને એના પછી આ જે પ્રોટેક્શન કવર છે આપણે કાઢી શકીએ છીએ. એના પહેલા આપણે રહેવા દઈએ તો પણ કાંઈ વાંધો નથી. આ જે સોલાર સેલ જે છે એ એ ગ્રેડ સોલાર સેલનો યુઝ કરેલો છે. એ ગ્રેડનો મતલબ જે સિલિકોન છે એકદમ પ્યોર સિલિકોન, અને એનાથી લઈને આ સોલાર સેલ બનાવેલો છે જેથી આપણને એફિશિયન્સીમાં કોઈ ગડબડી અને ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરી નથી કંપનીએ. આમાં સિલ્વર એનોડાઇઝ એલ્યુમિનિયમ ફ્રેમનો યુઝ કરી કરવામાં આવ્યો છે, જેથી કે આ જે ફ્રેમ છે એ એકબુદે આપણને મળી શકે. લગભગ 25 વર્ષ સુધી આ ફ્રેમને પણ કાંઈ ના થાય એવી ટાઈપની આ ટેકનોલોજીને યુઝ કરે. ફ્રેમની સાઇઝ લગભગ 4 સેન્ટીમીટર છે. બાકી બધા અગર કંપનીઝના સોલાર પેનલ તમે જોશો તો 3-3.5 સેન્ટીમીટરના જે ફ્રેમની સાઇઝ હોય છે, જ્યારે કે આમાં 4 સેન્ટીમીટરની આપણને ફ્રેમ મળેલી. એના સિવાય આપણે વાત કરીએ કે હાઈ ક્વોલિટી એન્ટી રિફ્લેક્ટિવ ફિલ્મ એના પર લગાડી છે. એન્ટી રિફ્લેક્ટિવ ફિલ્મનો મતલબ એમ છે કે આના પર અગર સૂરજની રોશની પણ પડે ને તો પણ એ રોશનીને એબ્ઝોર્વ કરવાની તાકાત છે, એનું રિફ્લેક્શન ના થાય એ પ્રોપર એને એબ્ઝોર્વ કરી શકે. એવી રીતના સેલને ઉપરનું જે એન્ટીક લેયર છે એવી રીતના બનાવેલું છે. એટલે શું થશે કે અગર વરસાદની સિઝન હશે તો પણ એ સારી રીતના લો લાઇટમાં પણ એ પરફોર્મન્સ સારું આપી શકે છે. એ આ સેલની એન્ટી રિફ્લેક્ટિવ લેયરની ખાસિયત છે, લો લાઇટ પરફોર્મન્સ બહુ સરસ આપે. એના સિવાય આ જે છે સુપિરિયર ઇવીએ ટેકનોલોજીથી આખું પેનલ ડિઝાઇન કરેલું છે. એ જે સોલાર સેલ છે આજુબાજુમાં તમને દેખાય છે પ્રોપરલી એકબીજાના આજુબાજુમાં રહી શકે, એકબીજાથી મિસમેચ ના થાય, અને આપણે કોઈ પણ જ્યારે પણ ટ્રાન્સપોર્ટેશનમાં કે ક્યાંય પણ ઇન્સ્ટોલેશન માટે લઈ જઈએ તો સોલર સેલ કાંઈ પણ ડેમેજ ના થાય અને પરફોર્મન્સ આપણને બહુ સરસ મળી શકે એવા ટાઈપની ટેકનોલોજી એને કે ઇવીએ ટેકનોલોજીમાં યુઝ કરેલું છે. સિવાય જે પેનલ છે એ IP67 રેટેડ છે, જે કે ડસ્ટ પ્રૂફ અને વોટર પ્રૂફ જે કહેવાય આપણે એવા ટાઈપનું આખું પેનલનું પ્રોટેક્શન આપણને મળી રહ્યું છે. એના સિવાય જે બેક પેનલ છે એ AAA બેક શીટ ગ્લાસ છે. એની અંદર નોર્મલી શું હોય છે કે બાકી બધા કંપનીઝના અગર બેક પેનલ જોશો ને તો થોડા વર્ષ પછી નીકળી જશે, ફાટી જશે, અથવા તો બહુ પતલા હશે, અથવા તો એમાં બબલ્સ આવી જશે. જ્યારે કે આની અંદર છે AAA બેક શીટ ગ્લાસ છે, જેનાથી શું થાય કે આવા બધા ચાન્સીસ નીકળવાના કે પતલા થવાના કે બબલ આવવાના કોઈ ચાન્સીસ જ નહીં હોય. એના સિવાય આપણે અહીંયા જોઈ શકીએ છીએ સાઈડમાં અગર આપણે જોશું તો એની અંદર સીલ આપણને દેખાય છે, બેક પેનલ ઉપર સીલ છે, જેથી ડસ્ટ કે ધૂળ મિટ્ટી જેવી કોઈ પણ વસ્તુ પાણી પણ આની અંદર ના જઈ શકે એવી રીતના આખી બધી જગ્યાએ સીલ છે. ઇવન જંકશન બોક્સને પણ એવી રીતના આખું સીલ કરેલું છે, તમે જોઈ શકો છો સીલ આખું. એના સિવાય જે પેનલની પાછળની સાઈડમાં ટેકનિકલ ડિટેલ્સ આપણને મળી રહેશે, જેમાં આપણને એનું કરંટ, પાવર, વોલ્ટેજ, A to Z જે પણ ટેકનિકલ ડિટેલ્સ આપણને જોઈએ બધી આપણને પેનલની પાછળ જોવા મળે છે એના સર્ટિફિકેશન્સના સાથે. એના સિવાય આમાં ફ્રેમ જે છે એના પર લાર્જ ડ્રેનેજ હોલ્સ આપેલા છે. એ ડ્રેનેજ હોલનો યુઝ આપણે એસેમ્બલ જ્યારે કરતો હોય અને કે પેનલ જ્યારે લગાડતો હોય ત્યારે આનો યુઝ કરી શકે છે. એના સિવાય જો અગર વરસાદની સિઝન હોય તો પાણી આ હોલમાંથી બહાર નીકળી જાય, અંદર પાણી ભરાઈ ના રહે એ ટેકનોલોજી એટલા માટે રીતે ડ્રેનેજ હોલ કંપનીઝ બનાવીને આપણને આપેલા છે. એક સરસ વસ્તુ છે આની અંદર, જે બહુ ઓછા પેનલ્સની અંદર તમને આવી જે ડ્રેનેજ હોલ્સ જોવા મળશે. એનું જે જંકશન બોક્સ છે એ પૂરી તરહથી આજુબાજુથી આખું સીલ કરેલું છે, જેથી પાણી, ડસ્ટ એવી કોઈ વસ્તુ અંદર ના જાય. અને એના જે વાયર્સ છે એ પ્રોપરલી અંદરની સાઈડમાં શોલ્ડર છે, બહારથી આપણને કાંઈ જ નહીં દેખાય. કેમ કે એ એવા ટાઈપનું જંકશન બોક્સ ડિઝાઇન કર્યું છે કે અંદર કાંઈ પણ પ્રોબ્લેમ ના થાય સેલ્સને, અથવા તો વાયરના લીધે પણ સેલ્સમાં કાંઈ નુકસાન ના થાય એવી રીતના આખું ડિઝાઇન કરેલું છે. એના સિવાય આપણને ટેસ્ટિંગ રિપોર્ટ પાછળની તરફ મળે છે. આ ટેસ્ટિંગ રિપોર્ટ એકચ્યુઅલમાં તમારું જે પેનલ છે તમારા હાથમાં એનું આખું ટેસ્ટિંગ રિપોર્ટ હોય છે, જે ટેકનિકલ ટેસ્ટ થાય છે એનો આખો રિપોર્ટ સાથે તમને આપવામાં આવે છે, જેથી તમને ખબર પડે કે તમારું પેનલ એકચ્યુઅલમાં કેવી રીતના પરફોર્મ કરે છે. હાલાકી લ્યુમિનસ નામ જ કાફી છે, લ્યુમિનસનું નામ આવી ગયું તમારે આવતી જોવાની જરૂર નથી પડતી, તે છતાં ટેસ્ટિંગ રિપોર્ટ સાથે તમને આપેલું છે. એના સાથે જે 1 મીટરનો પ્રીમિયમ MCA4 કનેક્ટર સાથેનો વાયર મળે છે અહીંયા, જે કે જેનાથી જો કરંટ લોસીસ જે છે બહુ ઓછા થાય અને પરફોર્મન્સમાં કોઈ આપણને નુકસાન ના થાય એવા ટાઈપનો વાયર અને સાથે MC4 કનેક્ટર આપેલું છે. સાથે સાથે વોરંટી કાર્ડ આપણને આપેલું છે. આ વોરંટી કાર્ડ આપેલું છે જેનો મતલબ તમને ખબર છે કે અગર મારી 25 વર્ષની વોરંટી હોય તો વોરંટી કાર્ડ એની સાથે જ આપ્યું છે. એમાં પૂરા ટર્મ્સ એન્ડ કન્ડિશન સાથે એના નંબર સાથે બધું A to Z ડિટેલ આપણને પેનલની પાછળ જ જોવા મળશે. તો દોસ્તો તમે જોયું કે મોનો PERC ટેકનોલોજી કેટલું ફાયદેમંદ આપણને સાબિત થઈ શકે છે, અને ઓછા પૈસામાં અગર સારું કામ કરાવવું, એક જ ટાઈમ કરાવવું હોય
તો સૌથી બેસ્ટ પેનલ છે મોનો પીઆર છે. આમ તો લ્યુમિનસનું નામ જ કાફી છે કોઈ પણ વસ્તુને સમજવા માટે, એની ક્વોલિટીને સમજવા માટે. તે છતાં મેં તમને આખી ડિટેલ બતાવી કે આ પેનલના શું ફાયદા છે, કેવી રીતના પેનલ કામ કરે છે. તો તમે હવે તમે ખુદ પોતે સમજદાર છો કે કેવું પેનલ તમારી માટે સારું છે, તો એ હિસાબે તમે પરચેસ કરી શકો છો. અધિક જાણકારી જોઈએ તો નીચે ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ્સ નાખી છે, તમે ત્યાંથી આ પેનલની માટે જાણકારી પણ જુટાવી શકો છો અને પેનલ પરચેસ પણ કરી શકો છો. ચલો આ વિડીયોમાં આટલું જ. કાંઈ પણ હોય તો મને તમે કમેન્ટ બોક્સમાં જરૂર લખી શકો છો. થેન્ક યુ.